દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા તાલુકાના માજા ગામ ખાતે આઈ શ્રી હિરલમાં દ્વારા આયોજિત કરાયેલા સમસ્ત ચારણ ગઢવી સમાજના 13મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 દંપતીઓએ માતાજી તેમજ વડીલોના આશીર્વાદ મેળવી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સાથે સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના ભાઈઓ બહેનો અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આઈ શ્રી સોનલમાં સમૂહ લગ્ન સમિતિ હિરલમાં દ્વારા આયોજિત સમસ્ત ચારણ ગઢવી સમાજ આજે 13 વર્ષથી આ 13મા સમૂહ લગ્ન થઈ રહ્યા છે, જ્યારે આ સમૂહ લગ્નની અંદર માત્ર ને માત્ર ચારણ સમાજના જ ફંડથી આ સમૂહ લગ્ન થાય છે. ઇતર જ્ઞાતિ પાસેથી કોઈ પણ જાતનું ફંડ લેવામાં આવતું નથી અને આ સમૂહ લગ્નના વર્ષો વર્ષ આપણે પ્રગતિના પંથે પહોંચાડી શકીએ અને નાતની એકતા હોય અને આવા નવા સારા કામો માના આશીર્વાદથી માની દયાથી વધારે પ્રગતિ ભૈરા અને સફળતાપૂર્વક પરિપૂર્ણ સફળ થાય એવા મા પાસે આપણે આશીર્વાદ માગીએ છીએ અને મા આવા કાર્ય કરવાની બધાને શક્તિ આપે અને સમાજને પ્રગતિનો પંથ દેખાડે એ અમારી વિનંતી. ખંભાળિયા તાલુકાના માંજા ગામે આજે શ્રી સોનલમાં લગ્ન સમૂહ લગ્ન સમિતિ આઈ શ્રી હિરલમાં દ્વારા આયોજિત 13મા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 20 દંપતીઓએ માતાજી અને સમાજના અગ્રણીઓ અને વડીલોના આશીર્વાદ મેળવી અને આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આજના આ સમસ્ત આયોજનના જમણવાના દાતા શ્રી ભારથર ગામના અગ્રણી રાણસુરભાઈ ગઢવીએ આપ્યું છે અને આજે આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં સમાજે અહીંયાની સમાજની ઉપસ્થિતિ છે, સમગ્ર જિલ્લામાંથી અહીંયા પધાર્યા છે અને સૌ કોઈ સમૂહ લગ્ન ના આયોજનમાં સહભાગી થઈ અને નવ દંપતીઓને આશીર્વાદ આપી અને એક સમાજની એક અગ્રણીઓની એવી ઈચ્છા છે કે હજી પણ વધુમાં વધુ સમૂહ લગ્નમાં સમાજ જોડાય જેથી કરીને આર્થિક અને સમયનો આખા સમાજને ફાયદો થઈ શકે છે. આ વખતે સમૂહ લગ્નમાં અમારા દ્વારા એક પ્રયાસ હતો કે અહીંયા જે વરરાજા છે એનો પણ માંડવો અહીંયા પડે એવા પ્રયાસો સમૂહ લગ્ન સમિતિ અને માતાજીના આશીર્વાદ અને વડીલોના પ્રેરણાથી અહીંયા 8 વરરાજાઓ અહીંયા સમૂહ લગ્નના માંડપ પણ અહીંયા જ પડ્યા છે અને પરિણેતા પણ અહીંયા થયા છે. એટલે આગામી સમયમાં અમારો એવો પ્રયાસ એવો છે કે વધુમાં વધુ દીકરા અને દીકરીના માંડવા અહીંયા પડે અને અહીંયાથી માતાજી અને અગ્રણીના આશીર્વાદ મેળવી અને પ્રભુત્વમાં પગલાં માંડે એવી સૌ અમે માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ.